समाचार भरूचथी। भरूचमां 200 रूपया मांड कमाता एक श्रमजीवी सुरेश गोहिल ने 200 करोड़नी करचोरीनी नोटिस मळी छे। आवकवेरा विभागे 2000 करोड़नी नोटिस पाठवता 15 दिवसथी सुरेश परेशान छे। आखिर वसंत मिलनी चालीमां रहेता आ सुरेशना दस्तावेजनो उपयोग करीने कोई अजाण्या शख्सो गोहिल कंसल्टंट नामे कंपनी खोली दीधी अने आ कंपनीना नामे 200 करोड़नी टेक्स चोरी करवामां आवी। आवकवेरा विभागे एक महिनामां 2 वखत रेड पाड़ी, परंतु सुरेशना घरेथी बैंक बेलेन्सना नामे एक कोरी पासबुक ज मळी। मजूरी करीने रोजनू कमाता सुरेश गोहिल ने आवकवेरा विभागनी भूलना कारणे सरकारी कचेरीना धरम धक्का खावा पड़ी रहा छे। सुरेशना पड़ोसीओ पण आटली मोटी रकमनी करचोरीनी नोटिस अंगे जाणીને હતપ્રભ થઈ ગયા છે। બસો રૂપિયા રોજનો પગારદાર પણ 200 કરોડ રૂપિયાની કરચોરીનો આરોપ। ભરૂચના વસંત મિલને ચાલમાં રહેતા સુરેશ ગોયલ સાથે આવી જ કંઈક બના બની છે। સુરેશ એક ડ્રાઈવર છે, આ તેનું ઘર છે, આ ઘર જોતા લાગી રહ્યું છે આપને કે કદાચ 200 કરોડની કોઈ કરચોરીનો આરોપી આ ઘરમાં હોઈ શકે। સુરેશને ગઈકાલે નોટિસ મળી છે, તેના ઘરે રેડ પડી છે। હાલમાં સુરેશનું ઘર આપ જોઈ શકો છો કે આ ઘરમાં રસોડાના સ્થિતિ જોઈને ખ્યાલ આવે છે કે ખૂબ સામાન્ય અત્યંત ગરીબ પરિવારનો માણસ છે। વધુમાં આ સુરેશ હાલમાં તેના ઘરમાં જ છે, તો તેની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ। જી સુરેશ, આપને ત્યાં 200 કરોડ રૂપિયાની કરચોરીનો તમારા ઉપર આરોપ મુકાયો છે, શું કહેશો? આ વિષય જીએસટી વિષય હું કાંઈ જાણતો નથી, પણ આગળ મને આ 20 દિવસથી એકદમ માનસિક ત્રાસ જેવું લાગે છે, નથી ઊંઘી શકતો, નથી કંઈ વર્દીમાં જઈ શકતો। હવે આ વસ્તુમાંથી હું નીકળવા માંગુ છું। જે 200 રૂપિયાનું વર્દી મને મળે, તો 200 કરોડ રૂપિયાના કેટલા મીંડાવે તે જ મને ખ્યાલ નથી વસ્તુ શું છે। કઈ તમે કોઈ જગ્યાએ સહી કરી હોય કે કોઈ ડોક્યુમેન્ટ સાહેબ? સહી તો મેં એ લોકોને ખુદ બતાવેલી કે આ સહી મારી અંદર છે ને, કે સુરેશભાઈ ગોહિલ લખેલું છે, મેં તો આ સહી મારી છે ને, ડોક્યુમેન્ટ્સ મારા છે, તે તમે સાચી વાત છે, પણ સહી મારી નથી આ વસ્તુમાં, મને કોઈ જાણી જોઈને ફસાવવા માંગે છે। સુરેશના ડોક્યુમેન્ટ છે, પરંતુ સુરેશ ક્યાંક જાતે આ પ્રકારના સંડોવાયેલો છે કે નહીં હજુ સુધી સ્પષ્ટ થતું નથી। સુરેશની સાથે કેટલાક સ્થાનિકો અહીંયા બહાર એકઠા થયા છે, તેમની પાસે જાણવાનો પ્રયત્ન કરીએ। જી શું કહેશો, સુરેશની સ્થિતિ કેવી છે ને 200 કરોડ રૂપિયાની કરચોરીનો આરોપ છે? હા બિલકુલ, તદ્દન ખોટો આરોપ છે એની પર। એ તો મજૂરી આજે વર્ષોથી હું એને ઓળખું છું, નહીં હું અહીંયા જ રહું છું, જે વસ્તુ ચાલનો રહેવાસી છું, છેલ્લા 60 વર્ષથી મારે 60 વર્ષની ઉંમર છે મારી, ત્યાંથી એને ઓળખું છું। અને એ છોકરા એવું કોઈ ધંધાના છે બી નહીં, કોઈ એવું કોઈ બેસ છે બી નહીં, એ તો નોકરી કરે છે, અત્યાર સુધી મજૂરી કરતો હતો, હમણાં માં ડ્રાઇવિંગ શીખીને ડ્રાઇવિંગનું કામ કરે છે, પછી એવું કોઈ આ વસ્તુ બને એની કોઈ વસ્તુમાં છે જ નહીં, એના કોઈ ડોક્યુમેન્ટ ગમે ત્યાંથી મેળવીને એની જોડે એને ફસાવવામાં આવેલો છે, એના બહુ ખતન ખોટું થયું છે। આ એની તમે જોઈ રહ્યા છો એનું ઘર કેવી પરિસ્થિતિમાં છે, એના ઘરમાં તો પાણી પડે છે, એની પાસે ખુદ નડિયાના પૈસા નથી, એ માં જો પૈસા હોય તો આ કેવી રીતે બના ઘરના બનાવી લે, અને માણસ અત્યારે મજૂરી કરે છે, આજે 2 દિવસ થઈને પજવવામાં આવે છે, આજે 2-3 દિવસ એની હાજરી પડે છે, એટલે એ અમારી માણસ ઘેરા રહ્યો છે, કેમ કે કદાચ ચેનલ વાળા પેપર માં એટલે માસ ગયા। એક શ્રમજીવીના ઘરમાંથી આટલા પૈસાની નોટિસ, તેના ઘરમાં રેડ પણ કરવામાં આવી, એના ઘરમાંથી એક પણ રૂપિયો ન મળે, એક મહિલા છે આપણી સાથે પૂછે, એના ઘરમાંથી એક પણ રૂપિયો ન મળે, શું કહેતો સુરેશ માટે? શું લાગે છે તમને કે સુરેશ ફસાશે આમાં? સંડોવાયેલ સુરેશ આમાં પકડાશે એમ? હા, વધુ એક મહિલા છે, શું લાગે તમને કે સુરેશને ફસાવામાં શું છે? સુરેશને ફસાવામાં આવ્યો છે, અને આ છોકરા માટે ઝૂંપડું પણ સારું રહેવા માટે નથી, એક ટાઈમ મજૂરી કરી 200 રૂપિયા લાવીને એનું ગુજારણ ચલાવી રહ્યો છે છોકરો, એની પાસે માં નથી, બાપ નથી, કોઈ નથી, ઘર બી ભાડાનું જ છે, દસ્તાવેજ બી નથી, કશું નથી, તો એની પાસે કોણ એટલા 200 કરોડ આપી શકે એમ છે? તો આ જે સ્થાનિકો જેઓ પણ જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ પાસે 2 ટાઈમ ખાવાના ફાફા છે, તે 200 કરોડ રૂપિયાની કરચોરીને આટલા મોટા કૌભાંડમાં કેવી રીતે સામેલ છે? જો કે આ તમામ બાદ હવે જીએસટી વિભાગની તપાસમાં શું હકીકત બહાર નીકળી છે તે જોવું રહ્યું. અંકિત મોદી, ટીવી9.